ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચારમી દર્શન ના કે હાલના મુખ્ય સમાચાર પર જૂનાગઢમાં યોજાનાર શ્રી મહાકુંભના મેળામાં લેઝર શોને લઈને પ્રાણીઓના હિતોને ધ્યાનમાં રાખી કલેક્ટર શ્રીએ ખાસ નિવેદન આપ્યું જૂનાગઢમાં હાલ શિવ મહાકુંભને લઈને તૈયારીઓ આખરી ઓપ ચાલી રહી છે ત્યારે શિવ મહાકુંભ મેળા યોજાનાર લેઝર શો ગિરનાર ઉપર નહીં આર્ટિફિશિયલ સ્ટ્રક્ચર ઉપર તૈયાર કરવામાં આવશે એવું ડોક્ટર સૌરભ પારધીએ નિવેદન આપ્યું હતું તો કલેક્ટર દ્વારા વન્ય પ્રાણીઓ નિશાચર પ્રાણીઓ અને સંરક્ષિત પ્રજાતિ ગીધ પક્ષી અંગે સરકાર ખૂબ જ સંવેદનશીલ છે તેવું જણાવ્યું હતું વન્ય પ્રાણીઓને નુકસાન થશે તેવા પ્રચાર સામે કલેક્ટરે ચોખવટ કરતા વિવાદ ઉપર હવે પડદો પડી ગયો નિશાચર વન્ય પ્રજાતિને નુકસાન ન થાય તેવા હેતુથી ભવનાથમાં એક કૃત્રિમ સાઇટ બનાવી તેની ઉપર કરવામાં આવશે લેઝર શો તેવું જણાવ્યું હતું આપણે ગિરનાર શિવરાત્રી કુંભ જે આ વર્ષે યોજાઈ રહ્યું છે એમાં નવતર પ્રયોગના ભાગરૂપે આપણે એક લેઝર શોનું આયોજન કરી રહ્યા છે અને અમુક મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી મને પણ એ જાણવા મળ્યું છે કે લોકોમાં એક મિસઇન્ટરપ્રિટેશન કંઈક થયું છે કે ગિરનાર પર્વત ઉપર આ બધા જે શો છે થવાનું છે બટ આવું નથી આપણે જે અલગથી સ્ટ્રક્ચર ઉભા કરીને એમાં કરવાના છે જેને કરીને વન્ય પ્રાણીઓને કે ગીધ જે સંરક્ષિત પ્રજાતિઓ છે એમના ઉપર કોઈ પણ જે છે પ્રોબ્લેમ આવવાની શક્યતાઓ નથી મનીષ ડાકી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ